ગુડ મોર્નિંગ ચિલ્ડ્રન આજે આપણે ધોરણ એક અંગ્રેજી વિષયમાં ફરી મળીએ છીએ આગળના પીરિયડમાં આપણે પેજ નંબર અગિયાર અને બાર એટલે કે પેજ નંબર ઇલેવન અને ટ્વેલ્વ જોયા હતા આજે આપણે પેજ નંબર તેર એટલે પેજ નંબર થર્ટીનથી જોઈશું તો ચાલો પેજ નંબર તેર આને શું કહેવાય શું લખેલું છે આ જી શું કહેવાય આને જી તો ચાલો જી આપણે કઈ રીતે લખીશું તો વન પરથી સ્ટાર્ટ કરો આ રીતે અને પછી આ ટુ નંબરની લાઇન આ થઈ ગયો જી અને કેપિટલ લેટર્સમાં જી કહેવાય જી ફોર ગેટ જી એ ટી ઈ ગેટ એટલે દરવાજો જી ફોર ગોલ્ડ જી ઓ એલ ડી ગોલ્ડ એટલે સોનું મમ્મી જે સોનાના ઘરેણાં ને એ સોનું ત્યાર પછી જી ફોર ગમ જી યુ એમ ગમ એટલે ગુંદર હવે અહીંયા નીચે તમારે જે ટપકાવાળા જી છે તે બધા તમારે લખવાના છે એની પર પેન્સિલ ફેરવવાની એટલે આવી રીતે જી બની જશે અને નીચે ખાલી જગ્યા છે તેમાં તમારે તમારી જાતે જી લખવાના છે ચાલો એની નીચે જુઓ જી આ છે સ્મોલ લેટર્સનો જી તો આપણે આને પણ આવી રીતે વનથી સ્ટાર્ટ કરવાનું અને પછી ટુથી આ રીતે લખવાનું તો આ સ્મોલ લેટરનો જી એટલે કે બીજી એબીસીડીનો જી બની જાય જીથી શરૂ થતાં સ્પેલિંગ અહીં આપ્યા છે જી ફોર ગિટાર જી યુ આઈ ટી એ આર ગિટાર જી ફોર ગોટ જી ઓ એ ટી ગોટ એટલે બકરી જી ફોર ગર્લ જી આઈ આર એલ ગર્લ એટલે છોકરી અહીંયા તમારે જે ટપકા આપેલા છે તેમાં આ રીતે જી લખવાનો છે અને નીચેની ખાલી જગ્યામાં તમારે જાતે જી લખવાનો છે ચાલો આ થયું પેજ નંબર તેર એટલે કે પેજ નંબર થર્ટીન હવે એના પછીનું પેજ જુઓ પેજ નંબર ફોર્ટીન યાની કે પેજ નંબર ચૌદ શું આપેલું છે પેજ નંબર ચૌદ ઉપર એચ શું કહેવાય આને તો વન પછી આ ટુ અને આ થ્રી તો બની ગયો એચ એચ ફોર હેટ એચ એટી હેટ એટલે મોટી ટોપી હાઉસ એચ ઓયુએસ હાઉસ એટલે ઘર પછી હેન એચ ઇ એન હેન એટલે મરઘી હવે અહીંયા જે ખાલી જગ્યા આપેલી છે જે ડોટ આપ્યા છે તેમાં આ રીતે તમારે એચ લખવાના આવી રીતે આ રીતે તમારે એચ લખવાના છે હવે એની નીચે જુઓ આ પણ શું છે એચ આ કઈ એબીસીડીનો એચ છે સ્મોલ લેટર્સ એટલે કે બીજી એ બી સીડીનો એચ આ રીતે તમારે એચ બનાવવાનો છે ગુજરાતીમાં તેને હોવાય એચ ફોર હેન્ડ એચ એનડી હેન્ડ એટલે હાથ પછી એચ ફોર હોટ એચ યુ ટી હોટ એટલે ઝૂંપડી અને એચ ફોર હોર્સ હોર્સ એટલે ઘોડો એચ ઓ આર એસ ઇ હોર્સ એટલે ઘોડો ચાલો અહીંયા નીચે તમારે આવી રીતે સ્મોલ લેટર્સમાં એચ લખવાના છે તો હવે તમને આવડશે તમારી ચોપડીની અંદર આજે આપણે પેજ નંબર તેર અને ચૌદ એટલે કે થર્ટીન અને ફોર્ટીન જોઈ ગયા છીએ તો તમારે પણ ચોપડીમાં આ બે પેજની અંદર સારા અક્ષરે લખવાનો છે